પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ ગિરવતસિંહ રાજ પર આક્ષેપો કરીને ખુદ તેઓના કોંગ્રેસના 10 સભ્યો પણ ભાજપ દ્વારા લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સહીઓ કરતા પાદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પાદરા તાલુકા પંચાયતમાં 26 બેઠકોમાંથી 10 પર ભાજપના સદસ્યો વિજેતા થયા છે, જેના કારણે કોંગ્રેસનું શાસન હોવાથી પ્રમુખ તરીકે કોંગ્રેસના ગિરવતસિંહ રાજ છે. ત્યારે હાલમાં ભાજપા સાથે ભાજપના 10 સદસ્યો અને સરપંચના અભિવાદન કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાયા હતા, જેથી ભાજપાના 12 સદસ્યો થયા. ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવમાં કોંગ્રેસના 10 સદસ્યોએ સહીઓ કરી હતી અને કુલ 22 સદસ્યોની સહીઓ સાથે પાદરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રવીણસિંહ પરમારે TDOને વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં 4 મુદ્દાઓ રજૂ કરીને આક્ષેપો કર્યા હતા, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ એકતરફી વહીવટ કરે છે અને સાથે વિકાસના કામો નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો તથા ગ્રાન્ટોના ઉપયોગમાં એકહત્તુ અને એકતરફી કરતા હોવાના આક્ષેપો સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા પ્રવીણસિંહ પરમારે TDOને 22 સદસ્યોની સહીવાળો પ્રસ્તાવ પણ રજૂ કરીને આક્ષેપો કર્યા હતા. આજરોજ 24/1/2017 રોજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગિરવતસિંહ રાજ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પેશ કરવા માટે અહીંયા અમે આવ્યા છે અને એ દરખાસ્તમાં ભાજપના 10 ભાજપના 12 સભ્યો એટલે ભાજપના 10 ને વત્તા 2 હમણાં જોડેલા એમ કે 12 સભ્યો ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યોએ આ અવિશ્વાસની પ્રસ્તાવમાં સહયોગ કરી છે અને એ પ્રસ્તાવ અમે આજે રજૂ કરી રહ્યા છે. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાના કારણોમાં પ્રમુખશ્રી સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય મનસ્વી વહીવટ કરે છે, તાલુકાના વિકાસના કામો સભ્યોના થતા નથી અને એકતરફી અને મનસ્વી વહીવટ કરતા હોય એ સામે એમના જ સભ્યોનો જબરદસ્ત વિરોધ હોય એટલે એ સભ્યોના વિરોધના આક્રોશને લીધે આજે અમે આ વિશેની દરખાસ્ત રજૂ કરીએ છીએ. પાદરા તાલુકા પંચાયતમાં 6 માસ અગાઉ પણ પ્રમુખ ગિરવતસિંહ રાજ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પસાર ન થયો હતો. મંગળવારે રજૂ કરેલા પ્રસ્તાવમાં કોંગ્રેસના 10 સદસ્યોએ સહી કરી છે અને તે અંગે અનેક અટકળો ઊભી થઈ છે. તાલુકા વિકાસ અધિકારી NB જાનીએ પ્રસ્તાવ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે પાદરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા 22 સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયેલ છે આજે 24 જાન્યુઆરીના રોજ. હવે આ આગળની કાર્યવાહી માટે માન્ય પ્રમુખશ્રીને ધ્યાન દોરવામાં આવશે. પંચાયતના નિયમ પ્રમાણે 15 દિવસની અંદર પ્રમુખશ્રી તારીખ બોલાવશે ખાસ સામાન્ય સભા માટે, અન્યથા પછી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને નિવેદન કરી અને ત્યાંથી તેઓ જે તારીખ આપે તે દિવસે ખાસ સામાન્ય સભા બોલાવી અને નિર્ણય કરવામાં આવશે. કારણોમાં મનસ્વી વર્તન છે, વિકાસ ગ્રાન્ટ વિકાસનો ઠપ થઈ ગયેલો છે એવા વિવિધ કારણો દર્શાવે છે. તેઓ કેટલા સભ્યોની સહી છે? 22 સભ્યોની સહી છે. અવિશ્વાસ અંગે 15 દિવસમાં ખાસ સામાન્ય સભા પ્રમુખને બોલાવવાની હોય છે અને તેમ ન થાય તો જિલ્લા વિકાસ અધિકારીને આગળની કાર્યવાહી કરવાની હોય છે. ત્યારે હવે ફરી ભાજપા દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય છે કે નહીં તે જોવું રહ્યું. નિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.